सीएनबीसी बजार ना सौ कोई दर्शक मित्रों ने गुड इवनिंग। शुक्रवार साप्ताहिक क्लोजिंग बहु महत्वनु रह्यु, कारण ए के गुरुवारे जे रीते आपणने अचानक ज वेशवाली आवती जोवा मळी हती, ऑब्वियसली मंथली एक्सपायरी हती या ते बधी ज परिस्थितिओ, एटले ए वेशवालीमांथी बहार आव्या बाद भारतीय मार्केट्सने एक कन्फर्मेशननी जरूर हती के ना, आपणे हजु पण थोड़ा मजबूती तरफ छीए, अने ए डेफिनेटली आपणने भारतीय मार्केट्समां जोवा मळ्युं। शुक्रवारना ट्रेडिंग सेशनमां आपणे जोयुं के शरूआत थई थोड़ी एवी नर्वसनेस साथे, फ्लेटिश ओपनिंग निफ्टी 19,255 सुधी, અને પછી ત્યાંથી જે રનઅપ આવ્યો 19,458, એટલે નેટ 200 પોઈન્ટ દિવસના ન્યૂનતમ સર્વથી તમે ગણો તો। બેંક નિફ્ટી 43,830ના ડેઇઝ લોથી 44,568 સુધી ગયા, ક્લોઝિંગ 44,436 પર આવ્યો। અહીંયા પણ સારી મજબૂતી, જે એક રેન્જ તમે જોઈ રહ્યા છો લાંબા સમયથી ઓગસ્ટ મહિનામાં જે જોવા મળી છે, 20 અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની વચ્ચે નિફ્ટી કારોબાર કરે છે। હવે એ રેન્જ ઘટી અને આવી ગઈ છે 19,400 અને 19,300, એટલે આ 19,300 અને 400 વચ્ચે આ રેન્જમાંથી બહાર આવવા માટે એક બહુ જ મોટા સ્માર્ટ મૂવની જરૂર છે માર્કેટને, અને તેના માટેની તૈયારીઓ શુક્રવારે થઈ હોય તેવું લાગી રહ્યું છે। એટલે સોમવારે આ જોવાનું મહત્વનું રહેશે, ક્લોઝ 19,300 ને નીચે અથવા તો 19,400 ને ઉપર આવવું બહુ જરૂરી છે, જે રીતે આજે આપણને જોવા મળ્યું છે। બેંક નિફ્ટી માટે આ રેન્જ હજુ પણ બહુ જ મોટી છે, 44,476 ઉપરની તરફ, અને ન્યૂનતમ સ્તર ઉપર 43,952, કેમ કે ઉપર 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજ બંને એક જગ્યા પર આવી ગયા છે, એટલે હવે એ પણ વધારે વાઇડ થવું બહુ જરૂરી છે, અને આ રેન્જમાંથી બહાર આવવાની પણ બેંક નિફ્ટીને જરૂર છે। તો અલ્ટિમેટલી બહુ જ રસપ્રદ રહ્યું ભારતીય માર્કેટ, સાપ્તાહિક ક્લોઝ હતું, સારું મજબૂતીનું રહ્યું છે લગભગ બધા જ સેક્ટર્સમાં, ફાર્મા સેક્ટરને છોડીને સારી ખરીદારીના સંકેતો જોવા મળેલા છે। એટલે હવે બસ સોમવારે આ જે મજબૂતી છે તે યથાવત રહે અને સપ્ટેમ્બર સિરીઝ આવી જ સરસ રહે તેવા સંકેતો અત્યારે ફિલહાલ બની રહ્યા છે।